શરમનું પરિણામ મહેરુમ યાને વંચિત રહી જવું હોય છે અને ફુરસતનો સમય જલ્દી દોડનાર વાદળાઓની માફક પસાર થઈ જાય છે તેથી ભલાયના મોકાઓને હરગીઝ ન છોડો ઇમામ અલી અલે વસલામ આ હદીસની અંદર આપણને ત્રણ વસ્તુઓ તરફ ઇશારો કરે છે પહેલું ડર મકસદ સુધી પહોંચવામાં રૂકાવટ બને છે તેથી આવા ડરના કારણે ઘણી જગ્યાએ નાકામી અને નુકસાન ભોગવવું પડે છે પરંતુ અલ્લાહનો ડર દરેક જગ્યાએ કામયાબ બનાવે છે કેમ કે જે ખુદાથી ખોફ રાખે છે તે પછી કોઈથી ડરતો નથી બીજું શરમ પણ બે પ્રકારની હોય છે એક સારી શરમ એટલે દરેકમાં હોવી જોઈએ કેમ કે ગુના અને દરેક ખરાબ કામ કરવાથી શરમાવું અને જે અક્કલ અને દીને ઈસ્લામના વિરુદ્ધ હોય તેમના કામો કરવાથી શરમાવું બીજા પ્રકારની શરમ જેની મઝમ્મત કરવામાં આવી છે જે વસ્તુ લોકોને બરાબર ન દેખાતી હોય પરંતુ હકીકતમાં એ ખરાબ યા ખોટું ન હોય અને ન તો તેને ખામી ગણવામાં આવે તો આવા સમયે શરમાવું ન જોઈએ કેમ કે આવી શરમના લીધે એક મોટું નુકસાન ઉઠાવવું પડે છે જેના લીધે દુનિયા અને આખરતમાં નાકામયાબ થવાય છે મોટી સફળતાથી વંચિત વંચિતને મહેરૂમ રહેવું પડતું હોય છે દાખલા તરીકે જો કોઈ એમ વિચારે કે જો હું સવાલ પૂછીશ તો લોકો મને જાલ કહેશે અને આના લીધે સવાલ ન પૂછે તો તેના ન પૂછવાના લીધે તેના ઇલ્મમાં યા દિનની માલુમાતથી પોતે વાંચિત રહી જશે અને પૂરી જિંદગી જહાલતમાં ગુજારવી પડશે જાહિલ રહેવા કરતાં અથવા ન જાણવા કરતાં બહેતર છે કે સવાલ પૂછી લે રિવાયતમાં મળે છે કે એક ઝઈફ માણસ ઘટપણમાં ઇલ્મ હાંસિલ કરી રહ્યો હતો કોઈએ તેને કહ્યું કે આટલી મોટી ઉંમરમાં તમને ઇલ્મ હાંસિલ કરવામાં શરમ નથી આવતી ત્યારે તે માણસે એક બહુ જ ખૂબસૂરત જવાબ આપ્યો કે મને મારા ઘટપણમાં જાહેર રહેવામાં શરમ ન આવી તો ઇલ્મ હાંસિલ કરવામાં કેવી શરમ રાખું જે મસાયલ શીખવા વાજિબ છે તેમાં શરમ ન કરવી જોઈએ ઇમામ અલી અલ સલામ ફરમાવે છે કે જે હક વસ્તુને બયાન કરવામાં શરમાય તે અહેમક યાને પાગલ કહેવાય છે ત્રીજું ઇમામ અલી અલ સલામ ત્રીજા વાક્યમાં ફરમાવે છે કે ફુરસતનો સમય બહુ જલ્દી દોડનાર વાદળાઓની માફક પસાર થઈ જાય છે તેથી ભલાઈની તકને હરગીઝ ન છોડો ફુરસત એટલે ભલાઈ કરવા માટે દરેક સગવડ હોય અને કોઈ પ્રકારની રૂકાવટ ન હોય જો એક વિદ્યાર્થીને ભણવા માટે બુક્સ હોય સારી કોલેજ અને ઉસ્તાદ પણ હોય પોતે તંદુરસ્ત અને હોશિયાર પણ હોય અને સમય પણ તેની પાસે પૂરતો હોય આને કહેવાય ફુરસત જો આવો સમય હાથથી નીકળી જાય તો ફરીથી તેવો સમય આવતો નથી યાની કોશિશ કરીએ કે જે સમય છે તેનો સારો લાભ ઉઠાવીએ ઇમામ અલઈ સલામ ફરમાવે છે કે ફુરસતથી ફાયદો ઉઠાવો એની પહેલાં કે પસ્તાવો થઈ જાય અલ્લાહ જે તંદુરસ્તી જવાની બુઢાપો કે અમન અને શાંતિ આપેલી છે તેનાથી નેક ફાયદો ઉઠાવો જ્યારે આ સમય ચાલ્યો જશે ત્યારે પસ્તાવો સિવાય બીજું કંઈ જ બાકી નહીં રહે જિંદગીમાં સમય છે તો નેક અમલ અંજામ આપી દો કારણ કે મરવા પછી અમલ નથી પણ ફક્ત હિસાબ જ છે اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from fountain of أهل البيت عليهم السلام